વડોદરામાં રોગચાળો વકર્યો ડેન્ગ્યુના ના ચુમ્માળીસ ચિકનગુનિયાના અગિયાર મેલેરિયાના એક હજાર ત્રણસો પંચોતેર સિઝનલ ફ્લુ તેર કેસો નોંધાયા છે છેલ્લા પાંચ દિવસમાં આઠ હજાર પંચોતેર લોકોના મેલેરિયાના સેમ્પલ લેવામાં આવ્યા છે મહાનગરપાલિકા સત્તાવાર આંકડાથી સાચી પરિસ્થિતિ અલગ છેલ્લા અગિયાર મહિનામાં બે પોઈન્ટ સિત્તેર લાખ લોકોને શંકાસ્પદ મેલેરિયા એટલે કે વાયરલ ફીવર હોવાનું આરોગ્ય વિભાગે સ્વીકાર્યું છેલ્લા કેટલાક દિવસથી મહાનગરપાલિકા દ્વારા લીલાશ પડતું પાણી આપવામાં આવતું હોવાના કારણે પણ રોગચાળો વકર્યો હોય તેવી શક્યતા છે પર્ટિક્યુલરલી જો વાયરલ ફીવરની વાત કરીએ ડેન્ગ્યુની તો જનરલી કોઈ પણ વાયરલ ફીવર જે છે સ્વાઇન ફ્લૂ છે કે આ બધા વાયરલ જે ફીવર છે એ શિયાળાના સમયમાં એમનું પ્રમાણ વધારે જોવા મળે કારણ કે વાયરસને ફેલાવવા માટેનું આ ટેમ્પરેચર જે છે એ ફેવરેબલ હોય એટલે વાયરલ ડિસીઝીસ આ સિઝનમાં વધારે જોવા મળતા હોય અમારી પાસે વોર્ડમાં પચાસની સામે પાંત્રીસ ચાળીસ પેશન્ટ એડમિટ છે અને ઓપીડીમાં રોજ એસી સો પેશન્ટ રિપોર્ટ થતા હોય જેમાંથી લગભગ અડધા જેટલા વાયરલ ફીવરના હોય મચ્છર ડેન્ગ્યુ એ મચ્છરથી પ્રસરતો રોગ છે એટલે એના માટે ઘરમાં મચ્છરદાનીનો પ્રયોગ કરી શકાય ઘરની આજુબાજુ ખાડા ખાબોચિયા ભરાયેલા હોય એમાં મચ્છરની ઉત્પત્તિના ચાન્સીસ હોય તો એને ખાલી કરાવી શકાય ઘરની ધાબા ઉપર ક્યાંક ડબલા ડુબલીમાં પાણી ભરાયેલા હોય તો એને ખાલી કરાવી શકાય